you <laughs> સૌને નમસ્તે જનકભાઈને પ્રણામ આદરણીય પ્રફુલ્લભાઈએ જે વાત કરી છે એ વાતમાંથી મારી વાતમાં આવવા માટે બહુ અનુકૂળ એવો રસ્તો છે તે દલપતરામથી સીતાંશુ યશસ્ચંદ્ર તરફ જવાનું છે વિરહમાંથી વિષાદમાં જવાનું છે કેમ કે આ એવો શબ્દ છે અંગ્રેજીમાં એના માટે ગુજરાતીમાં કયો શબ્દ કરવો ખબર નથી પડતી પણ નેપથ્યમાં ક્યાંક એક એવું ક્રંદન છે એવું રુદન છે ક્યાંક એવું આક્રંદ છે આપણા વિલાપને એવું આવતું હતું એટલે હું એની સાથે આલાપ અને પ્રલાપને એવા પ્રાસ પણ બધા વિચારતો હતો પણ એક એવા નાટક વિશે મારે વાત કરવાની છે જે નાટક ઓગણીસો ને ચોર્યાસીમાં પહેલી વખત રેડિયો માટે લખાયેલું હતું એટલે શ્રાવ્ય અનુભૂતિ માટેનું નાટક હતું અઠ્યાસીમાં એ બીજી રીતે લખાયું અને બે હજારમાં ભજવાયું ત્યારે વળી એનું એક નવું રૂપ આવ્યું નાટક વિશેની કોઈ પણ વાત કરીએ ત્યારે આપણને ખબર છે કે મંચનના સંદર્ભમાં એની વાત આપણે કરવાની હોય મિથ્યાભિમાન નાટક અમે ભજવ્યું છે એટલે દલપતરામ સાથેનો એ તંતુ પણ આમ સાથે છે પચીસ પ્રયોગો એના કર્યા હતા અને એમાંનું એક અહીંયા રાવી પાઠક સભાગૃહમાં પણ કર્યો હતો અને અમદાવાદ એમ જે હોલમાં પણ કર્યો હતો ત્યારે પહેલાં ચાખડીએ ચ ચાલતા પધારેલા ગામમાંથી હાલતા હાલતા આવેલા કવિને અમે પ્રત્યક્ષ કરેલા એ જે પરંપરા છે એ પરંપરામાં એક આ એક નવું નાટક છે જે આપણી ભાષાના જે કેટલાક બહુ જ મહત્ત્વના પડાવો છે નાટ્ય ક્ષેત્રના એમાંનું એક પડાવ છે મારી દૃષ્ટિએ ઘણી બધી વાતો છે એમાંની થોડીક પરિચયના રૂપમાં આજે કરવી છે ગુજરાતીનો અધ્યાપક છું માસ્ટર છું એમ જતો હતો અધ્યાપક છું એટલે વિદ્યાર્થીઓ સાથે જે પરિભાષામાં વાત કરવાની હોય એ પરિભાષામાં વાત કરવાનું ટાળીશ મેં એક લેખ કર્યો છે આ નાટક વિશે પરબના નવેમ્બર બાવીસના અંકમાં છે એટલે માનો કે આજે હું કંઈક કહેવાનું ચૂકી જાઉં તો તમે એ લેખ જોઈ લેજો અને માનો કે એ લેખ જોઈ લો અને એમાં હું કંઈક ચૂકી ગયો હોઉં તો આજે મેં એ વાત કરી છે કે નહીં એનો તાળો મેળવી લેજો દરેક દરેક નાટકનું વાંચન અથવા તો દરેક કૃતિનું વાંચન આપણને દરેક વખતે કશુંક નવું વિચારવા પ્રેરે નાટકનું કળા સ્વરૂપ છે ને એ જુદી જુદી ચિત્તવૃત્તિવાળા લોકોનું સમારાધન કરવા માટેનું સ્વરૂપ છે એટલે એ બહુ અઘરું છે એક રીતે કે ઓડિયન્સમાં જાત જાતના મિજાજવાળા અને જાત જાતના સ્વભાવવાળા અને જાત જાતની રૂચિવાળા લોકો બેઠા હોય અને એ બધાને એક સમયે એક વાતમાં રસ પડે પોતપોતાની રીતે એ એક અઘરો પડકાર છે બીજું સાદામાં સાદી રીતે તમારે ચોક્કસ સમયમાં ચોક્કસ સ્થળમાં રહીને એ સમયની પાર અને એ સ્થળોની પાર લઈ જવાના છે એટલે નાટક એ રીતે એક અઘરી કળા છે અને પ્રેક્ષકની કલ્પનાને પ્રેક્ષકના અનુભવને એ કેટલી સરળમાં સરળ રીતે પ્રતીતિ કરાવી શકે એ નાટકનો પડકાર છે એટલે એ રીતે નાટક લખવા એ જેવી તેવી વાત છે નહીં આપણી ભાષામાં જે કેટલાક બહુ જ રસપ્રદ નાટકો છે એમાંનું આ એક નાટક છે મહાભારતમાં જે છે તે બધે છે અને મહાભારતમાં જે નથી એ ક્યાંય નથી એમ આપણે ત્યાં કહેવાય છે સિસ્ટમ ઈદમ સર્વમ આ બધું વ્યાસનું એઠું છે એમ આપણે ત્યાં કહેવાય છે આ નાટક એક નવો પડકાર વ્યાસને ફેંકે છે કવિઓનું કામ આ હોય કે એમની પરંપરાને પણ પડખારે મહાભારતમાં જો બધું જ હોય તો અહીંયા આપણો કવિ એક એવી ક્ષણ શોધી આવે છે જે ક્ષણ મહાભારતમાં નથી અને એ આ નાટકનું કથાન છે અશ્વત્થામાં હવે નાટકને છે ને મીથ સૌથી વધારે અનુકૂળ આવે ને એવી એક પ્રયુક્તિ છે એના વિશે હું ઝાઝી ચર્ચા નહીં કરું કેમ કે એ મીથ અશ્વત્થામાની છે અને નલિન રાવળ પાસે જશો તો તમને એક અશ્વત્થામા મળશે યજ્ઞેશ દવે પાસે જશો તો તમને બીજા અશ્વત્થામાં મળશે મધુરાય વળી એક ત્રીજા અશ્વત્થામાં કાગડાઓના અવાજોની વચ્ચે પોતાના અસ્તિત્વ વિશે પ્રશ્નો કરતો એક વાગ્મિતાપૂર્ણ અશ્વત્થામાં તમને મધુરાઈના એકાંકીમાં મળશે કોઈક નવલકથા પાસે જશો તો તમને અશ્વત્થામાં જુદી રીતે મળશે અને મહાભારતમાં તો અલબત્ત અશ્વત્થામાં છે જ આ બધા અશ્વત્થામાની વચ્ચે સીતાંશુભાઈ એક પોતાના અશ્વત્થામાને લઈને આવ્યા છે પરિચિત હોય એને આધારે અપરિચિત ઉપર જવું કદાચ વધારે સરળ પડે એટલે આપણા બધાના મનમાં એક આપણા પ્રજા તરીકેના આપણા કલેક્ટિવ અનકોન્શિયસમાં એક અજાગ્રત સમૂહચિત્તમાં આ બધા બિંબો પડ્યા છે એટલે ભારતમાં તમે કોઈને રામ વિશે વાત કરો કે રાવણ વિશે વાત કરો કે શકુની વિશે વાત કરો કે ગાંધારી વિશે વાત કરો તો અભિધામાં તો પડ્યું જ છે બધું હવે નવી સર્જકતા છે એ આ અભિધામાંથી એને વ્યંજનામાં લઈ જવાનું પડકાર ઉપાડે એ રીતે આ નાટક છે એ ઘણી બધી વાતો કરે છે એમાં જે વિમર્શ છે એમાં જે ચર્ચા છે તો સત્તાની ચર્ચા છે એમાં જે ચર્ચા છે તો મહત્વકાંક્ષાની ચર્ચા છે એમાં જે ચર્ચા છે તે તો અસ્તિત્વના પ્રશ્નોની ચર્ચા છે એમાં જે ચર્ચા છે એ તો ગિરિજનની ચર્ચા છે એમાં જે ચર્ચા છે તે નારીજનની ચર્ચા છે એમાં ઈતરજનની ચર્ચા આમ લોકોની ચર્ચા છે એમાં એમાં ભીતરજનની પણ ચર્ચા છે એટલે એક સાથે ઘણા બધા વિમર્શો છે આ નાટકમાં હું એ બધા વિમર્શોમાંના થોડાક નાટકમાંથી વાંચીને તમારા સુધી પહોંચાડીશ એટલે એની વિશે વધારે ચર્ચા ના કરવી પડે પણ જે અશ્વત્થામાની આપણા કવિને વાત કરવી છે એ અશ્વત્થામા જે પહેલાં દ્રોણપુત્ર અશ્વત્થામા છે એ તો છે જ અલબત્ત એ તો છે જ પણ એમને એક બીજા અશ્વત્થામાની વાત કરવી છે અને આપણને રસ ત્યાં પડે છે એ અશ્વત્થામા છે પહેલાં જેમના નામે નરો વાહ કુંજરો વાહ એટલે જે હાથી કુરુક્ષેત્રના યુદ્ધમાં અશ્વત્થામાના નામે હણાયો એ હાથીનો શું વાંક એના ઉપર આપણા કવિ ગયા અને એટલું જ નહીં એ તો આથી આગળ ગયા કે ભગવાન શિવે આપણને ખબર છે કે એક હાથીનું મસ્તક છેદી દીધું અને લગાડી દીધું અને ગણેશ થયા આપણા કવિને આ બે હાથીઓના ચિત્કાર સંભળાયા છે બે હાથ ઊંચા કરી કરી અને આપણા કવિ જોર જોરથી બોલતા હતા પણ એ જે બોલતા હતા તે કોઈને નહોતું સમજાતું એકલા આકાશ તળે ઊભીને એકલો પડઘા ઉર બોલ ના ઝીલવા ગયો વેરાયા બોલ મારા ફેલાયા આભમાં એકલો અટુલો ઝાંખો પડ્યો તો આજે ઝાંખા પડવા વાળી વાત છે હું તમને કહેતો હતો કે નૈપથ્યમાં સંભળાયેલો ચિત્કાર છે આ એટલે એ ચિત્કાર એમને બરાબર સંભળાયો છે અને એનું એમણે નાટક લખ્યું છે એટલે બે કથાનકો સમાંતરે ચાલે છે એક જીતેન્દ્ર અને પલ્લવી નામના એમએસ યુનિવર્સિટીના નવા નવું ભણનારા પ્રેમપૂર્વક નવું ભણનારા એવા યુગલનું એક કથાનક છે અને એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના મેથ્સમાં એની કેન્ટીનમાં એક નવા મેનેજર આવ્યા છે જેનું નામ અશ્વસ્થ સિંઘ છે એનો એક કેરટેકર એનો એક પરિચારક છે શનાભાઈ એ શનાભાઈ અને અશ્વથસિંહ છે એ કેન્ટીન ચલાવે છે અને કેન્ટીનની બાલ્કની ઉપર જીતેન્દ્ર નામના એક એન્જિનિયર રિસર્ચ કરી રહ્યા છે અને રિસર્ચ કરતાં કરતાં એ ગુજરાતી વિષયમાં અભ્યાસ કરતી પલ્લવીની રાહ જોઈ રહ્યા છે એટલે આ એક પ્રણયનો તંતુ છે અને એની સમાંતરે પછી એમાંથી એ કેન્ટીનમાં આ બંને જણા લગભગ અઢી ત્રણ વાગે ભેગા થવાનું એ લોકોનું સમય છે અને એ દરમિયાન યુનિવર્સિટીનું વાતાવરણ ઉપસ્તુ આવે અને એમાંથી આ નવા આવેલા મેનેજર છે એ ધીમે ધીમે કરતાં અર્જુનના સંદર્ભો આપે શિખંડીના સંદર્ભો આપે અને એમાંથી ધીમે ધીમે કરતાં પલ્લવી પોતાના માસામાસી વડોદરા પાસે ચાંદોદ કરનાળી ગયા ત્યારે ત્યાં આગળ એમને એક ભાઈ મળી ગયેલા અને એ કોણ હતા તો કે અશ્વત્થામા હતા એટલે અશ્વત્થામા વિશેની વાત થતી જાય એ દરમિયાન મેનેજર છે એ ચમકતા દેખાય આપણને પછી ખબર પડે કે એ મેનેજર બીજા કોઈ નથી પણ એ જ અશ્વત્થામા છે એ હવે એમએસ યુનિવર્સિટીની કેન્ટીનમાં મેનેજર થઈ ગયા છે એટલે પેલા હાથીનો ચિત્કાર હતો કે આને મારી નાખ્યો એનો શું વાંક હતો અહીંયા આગળ એમણે એક સબ ટાઈટલ આપ્યું છે અશ્વત્થામાં આજે પણ જીવે છે પછી કંસમાં લખ્યું છે અને હણાય છે અને બીજું એક સબ ટાઈટલ આપ્યું છે નિર્દોષના નિકંદનની ધરાર વાત કરતું ગજ પર્વ એટલે મહાભારતમાં જે હાથીની વાત નથી થઈ એ હાથીની વાત એમને ધરાર કરવી છે કેમ કેમ કે દરેક સમયમાં સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોના નિકંદન નીકળી જાય છે આનો અવાજ કોણ ઉઠાવશે તો એ અવાજ એમણે ઉઠાવ્યો છે એટલે અહીંયા આગળ એવા બે સમાંતર કથાનકોનું ઇન્ટરલિંકિંગ છે એનું આંતરગ્રથન છે અને જીતેન્દ્ર પલ્લવી શનો અશ્વથસિંહ અને અશ્વત્થામાં અશ્વત્થામાં આ અને અશ્વત્થામાં પહેલા એ બંનેનું એક જગ્યાએ આવવું છે એટલે હાથી પણ મંચ ઉપર આવે છે એના વિશે પણ હું કરીને શરવિલકથી શરૂ કરીને બીજી વાતો કરી શકું પણ અત્યારે એમાં નથી જવું શાપિત અશ્વત્થામાની હાજરીમાં મારી નખાયેલા અશ્વત્થામાની વાત ભજવાય એટલે પહેલો તો જીવી રહ્યો છે અને એ તો લખાવીને આવ્યો છે કેમ કે એને તો ખબર છે આપણે કે એ અભિશ્યપ્ત છે એને કીધું છે કે તારું કપાળનું ઘારું લઈને તું ફર્યા કર અને તારે ફરવાનું છે મરવાનું નથી તારે એટલે જીવવાનું છે અને મરવાનું છે રોજે રોજ જીવવાનું છે અને રોજેરોજ મરવાનું છે અને પહેલો એક છે જે મરી ચૂક્યો છે અને આપણા આ જીવતાને ખબર નથી કે એની પાછળ બીજી કઈ કઈ પીડાઓ હતી તો એને એની કેરટેક એના કેરટેકર હતા એ હતા કાશી અને રામુ નામના બે જણા જે સામાન્ય લોકો છે જે પરિચારકો છે જેમને જેમણે આ હાથણી છે એ હાથણીને આ બચ્ચું આવતું જોયું છે અને એમની નજર સામે યુધિષ્ઠિરે કીધું છે કે આનું નામ અશ્વત્થા રાખવાનું છે અને કોઈને કહેવાનું નથી એટલે ધર્મના ઓઠા તળે સત્યના આચરણ તળે એક જે બ્લેક સ્પોટ છે તે આ છે કે તમે આચરણ ધર્મનું કરો છો તમે અનુચરણ સત્યનું કરો છો પણ તમે અસત્યનો આશરો તો લો છો અને હાથીને પણ પોતાની વાણી છે એ કહે છે કે અમને અથવામાં સમજવાના છે નરો વા કુંજરો વા શું અમે અમે માણસથી એટલા તો પાછળ છીએ કે તમારે અમને અથવા હાથી ખબર નથી એમ કેવું પડે તો આ પીડા અને ડેથ ઓફ ઇનોશન્સ એન્ડ ડેથ ઓફ ઇનોશન્સ નિર્દોષ લોકોની અને ભોળપણની હત્યાનું આ નાટક છે અને જુદા જુદા ત્રણ લેવલ ઉપર ત્રણ સ્તરે એ નાટક ભજવાતું રહે છે એમાં ભાગ લેનારાઓ છે એ ઘણીવાર એટલે કે ભા કલાકારો છે એ ઘણીવાર પ્રેક્ષકો પણ છે એટલે આપણે પ્રેક્ષક છીએ તો આપણે પ્રેક્ષક તરીકે બીજા ત્રણ પ્રેક્ષકોને બીજું એક નાટક જોતા જોવાના છે એટલે આ નાટકની જે રચના છે એ રીતે બહુ રસપ્રદ છે તો એ હાથીના બચ્ચાના મૃત્યુ સુધીનું કથાનક છે એ લંબ પછી હવે આપણને પ્રશ્ન થાય કે વોટ હેપન્ડ વિથ અવર અશ્વત્થામા આપણા અશ્વત્થામાનું શું થયું તો આ આવો પ્રશ્ન આપણને થાય તો નાટકમાં એનો જવાબ છે કે એ શાપ લઈને જે નીકળ્યો પછીના આટલા વર્ષો એણે શું કર્યું ક્યાં ગયો કોની સાથે રહ્યો એનું પણ એક નાનકડું કથાનક છે જો એ સમય મળશે તો હું તમને સંભળાવીશ પણ ટૂંકમાં વડોદરામાં કમાટીબાગ પાસે સર્કસ ચાલી રહ્યું છે અને સર્કસમાં એક વિક્ટોરિયા નામની હાથણી છે એ એ હાથણી છે એ પેલી જે અશ્વત્થામા નામના મદનિયાની મા હતી એની વંશજ છે અને ચિંતા એ છે કે સર્કસવાળા હવે એ કામ નથી કરતી એટલે એને ખતમ કરી દેવાના છે એટલે એની ચિંતા કરનારા લોકો આપણા નાટકના પાત્રો એમ કહે છે કે કોઈ રીતે એને ઝૂમાં મોકલી દઉં તો લોકોને મનોરંજન આપીને એ બચી જાય એમ આ ત્રણ સ્તર ઉપર નાટક ચાલે છે હવે હું તમને નાટકના થોડાક એવા રસ પડે એવા કેન્દ્રો સુધી લઈ જાઉં જે આપણે જે વાત કરીએ છીએ એના સપોર્ટ કરે રેડિયો નાટક હતું એ પહેલાં લખાયેલું તમારે દાખલા તરીકે જે લોકો યુપીએસસીની તૈયારી કરે છે એમને પ્રશ્ન થાય કે આમાં બે નાટકો છે તો અમારે શેની ચર્ચા કરવાની બંનેની કેમ કે જે શ્રુતિખંડમાં નવ શ્રુતિખંડમાં જે નાટક છે એ શરૂઆતમાં લખાયું છે અને પછી એને અપગ્રેડ કર્યું છે ત્યારે થોડા વિઝ્યુઅલ્સ એમાં એવા છે એટલે રેડિયો નાટકનું સ્વરૂપ અને ભજવાતા નાટકનું સ્વરૂપ એ બેની પણ તમે ચર્ચા કરી શકો બીજા ઘણા મુદ્દાઓ છે જેની ચર્ચા તમે કરી શકો પણ ચલો આપણે લોકો પહેલાં છે ને નાટક છે ને એ વાણી અને ક્રિયાનો એક સમુચય છે મને એમ લાગે છે કે એ એનું એક સંતુલિત એવું વ્યંજનાસભર ર રજૂઆતનું માધ્યમ છે એટલે કોઈ પણ નાટક છે એ બહુ સરસ રીતે વાણી અને દ્રષ્ટિને સાંકળતી હશે હવે હવે અહીંયા આગળ હું તમને એક મને ઈચ્છા એવી છે કે જો તમે લોકો સાથે જોડાવ તો આપણે બધા સાથે જોડાઈએ અવાજ છે અવાજ દ્રોણાચાર્યને એવો સંદેશો આપવામાં આવે છે કે અશ્વત્થામાં હણાયો છે એ સંદેશો છે એની ઇફેક્ટ સાઉન્ડની મદદથી પુનરાવર્તનની મદદથી કેવી આવે હું તમને લોકોને કહું ત્યારે તમે લોકો સમૂહમાં બોલજો યુદ્ધના વાજિંત્રો વાગી ઉઠે છે પાર્શ્વપટ ઉપર મહાભારતના યુદ્ધના હોય એવા દ્રશ્યો લબકારા લે છે એટલે હવે હું એકવીસમી સદીના ત્રેવીસમા વર્ષમાં જો નાટક ભજવતો હોઉં તો મારી પાસે આ સ્ક્રીન છે એટલે પરિત્રાણ નામનું નાટક ભજવતી વખતે મને જે મુશ્કેલી પડતી હતી દાદા એ મુશ્કેલી હવે નહીં પડે કેમ કે લેસર અત્યારે તો જાગ જમાડ છે મંચની એવા સંદર્ભમાં આ નાટક રાહ જોઈ રહ્યું છે કોઈક એક લક્ઝુરિયસ ડિરેક્ટરની યુદ્ધના વાજિંદ્રો વાગી ઉઠે છે પાર્શ્વપટ ઉપર મહાભારતના યુદ્ધના હોય એવા દ્રશ્યો લપકારા લે છે મંચના વચલા પ્રત્યક્ષ અભિનય માટેના ભાગમાં હવે મહાભારતના યોદ્ધાઓની વેગીલી આવન જાવન શરૂ થાય છે જરાવારે દેખાય છે ગુરુ દ્રોણ સશસ્ત્ર ડરામણા ઊભા છે ત્યાં એક યોદ્ધો બોલે છે હવે આમાંથી તમે લોકો શું ધ્યાન રાખશો સિંગલ વોઇસ અને ગ્રુપ વોઇસ એક સમૂહ અવાજ અને એકલ અવાજ એ બે કેવી રીતે જોડાતા જાય છે ને એમાં પછી સંવાદ કેવી રીતે ત્રીજી બાજુથી આવે છે એ તમે જોજો એક યોદ્ધો કે છે હણાયો 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 વૃંદ કે છે જો હું એકલો બોલતો હતો હવે તમે બધા બોલશો એક સાથે આપણે બધા બોલીએ હણાયો 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 મજા આવી કેવી રીતે સાઉન્ડ ને તમે વેરિએશનમાં લઈ જાઓ છો પેલો યોદ્ધો કે છે હણાયો 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 અશ્વત્થામા હું જે રીતે બોલ્યો ને એ રીતે તમે હણાયો એમ બોલ છો અશ્વત્થામા આ ઇફેક્ટ છે આપણે માત્ર એક નાનકડા એવા પ્રેક્ટિકલથી આ કેવી અસરકારક થઈ શકે એનું દાખલો પછી આગળ છે હણાયો 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 અશ્વત્થામાં હણાયો દ્રોણ કે છે શેનો છે આ વ્યર્થ અસત્ય કોલાહલ રણાહણે રણાંગણે યુદ્ધો કે છે હણાયો દ્રોણ પ્રચંડ અવાજે કે છે ચૂપ હું પૂછું છું કૌરવ પાંડવોનો આચાર્ય અને આજે અહીંયા અઢાર ઔક્ષહિણી પ્રચંડ સેનાનો સેનાધ્યક્ષ દ્રોણ પૂછું છું કે શું છે આ બુમરાણ અર્થ વિનાનું એટલે વૃંદ કે છે પણ કોણ અશ્વથા તો આ ઇફેક્ટ હતી મારે તમને પ્રતિ એવું કરાવવું તો બહુ ચાલે છે લાંબો સમય ચાલે છે ડિરેક્ટર નક્કી કરે કે આને કેટલો સમય આપણે એકચ્યુઅલી આપવો એટલે નાટક જેમ લેખકનું હોય એમ નાટક દિગ્દર્શકનું પણ હોય અને દિગ્દર્શકને ખબર હોય કે કઈ પ્રયુક્તિ છે એ કેટલા સમય સુધી સસ્ટેઇન થાય અને કેટલા સમય સુધી ઝીલાય હવે એક બીજી વાત છે એ પેલા હાથીની છે આપણું હણાયો 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 વાળું ચાલુ છે ને એટલે એની સાથે હું આ જોડી દઉં છે તો આગળ ક્યાંક બીજે પણ હું તમને બીજેથી પેચ કરીને જોડી દઉં હા હું હણાયો છું હું અશ્વત્થામાં સાચો અશ્વત્થામાં હવે હાથી બોલે છે એટલે દિગ્દર્શકે નક્કી કરવાનું છે કે કયો હાથી બોલે છે ક્યાંથી હાથી બોલે છે કેવો હાથી બોલે છે કેવી રીતે હાથી બોલે છે અને કેવી રીતે પ્રતીત કરાવવાનું છે કે હાથી બોલે છે એ નામની કિંમત મેં મારી જિંદગીનું અમૂલ રત્ન આપીને ચૂકવી છે પહેલાના મસ્તકમણી કરતા ક્યાંય વધારે મૂલ્યવાન માટે સાચો અશ્વત્થામાં તો હું ગજપુત્ર ન કે પેલો ગુરુપુત્ર એલો જૂઠો અશ્વત્થામાં પોતાના શેષાવતી જે પરકા દૂધ પીવા માટે રોતો કકળતો આવ્યો છે એ અશ્વત્થામાં કે પછી એ જ સાચો અશ્વત્થામાં તમારા મહાભારત માટે તમારા મહાકાવ્ય માટે તો એ જ સાચ હું તો જૂઠ ખરું ને મેનેજર અને શનો હવે મંચના ડાબા પાછલા ભાગમાં ઊભા રહે છે એટલે જ્યારે એ સમયમાં મહાભારતના સમયમાં જ્યારે નાટક જાય છે ત્યારે જે પ્રેઝન્ટ ટાઈમ છે મેનેજર અને શનાનો કેમ કે મેનેજર તો પાછો જે અશ્વત્થામાની વાત થઈ રહી છે એ જ અશ્વત્થામાં છે એટલે આ મજા છે આમાં મેનેજરે ક્યારે કેવી કેવી રીતે રિએક્ટ થવાનું એ પણ પાછું એટલે ડિરેક્ટર એની સાથે ચર્ચા કરશે કે તું હવે કેવી રીતે અહીંયા ઊભો રહીશ હા શું કહેશો મને સાચો અશ્વત્થામાં કે છું બહુ ચર્ચા થાય છે હાથી હતો હું અહીરાવતનો વંશજ્જ અરે સમુદ્રમાંથી હજી બહાર ન કાઢેલા આદિ એરાવતની જેમ મેં પણ દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર જોયો છે એના પાણી અને એના વડવાનર અલગ તારવી ન શકાય એમાં ભીંજાવું અને દાઝવું એ એક જ છે સત્ય અને કૃતક ને છતાં હા હણા તમને તરત યાદ આવશે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો એ પહેલાનો સમુદ્ર મેં જોયો છે હું મરજીવન હું કવિ છું જે કંઈ છે તે મારી આંખોમાં કવિતાઓના રેફરન્સીસ છે એ બધા નાટકમાં આવે ત્યારે એ નાટકના બને છે કે નહીં એની તપાસ કરવાની હોય છતાં હા હું છું હું અશ્વત્થામાં ગજપુત્ર કુંજરો વાહ શું હું માનવ જગતનું એક અથવા જ હતો બસ એમનો એક વિકલ્પ માત્ર હાથી હતો હું હાથી એટલે શું હતો હું હાથી હસ્તિન હાથવાળો મારા ચાર પગ ઉપરાંત લાંબી સૂંઢ દેખાઈ એટલે માણસને થયું કે આ તો આનો હાથ વ્યાઘ્ર સિંહ અશ્વ મેષ કોઈને હાથ નહીં ને આ આને તો જુઓ આ હાથ માણસને થયું આ તો હાથ વાળો હસ્તિન આપણા જેવો આપણે બદલે ચાલે નરો અરે આપણો વિકલ્પ ખાસ તો ત્યારે જ્યારે એટલે એક માણસને બદલે મારે મરવું પડ્યું અશ્વત્થામાંને બદલે અશ્વત્થામાં પણ ના હું ફક્ત એક વિકલ્પ નથી કોઈનો કશાનો હું તો હું જ છું આ જે છે તે હાથ નથી એ છે મારી સૂંઢ હું હાથી નથી હું છું માત્ર જનાવર વનેચર હું કેવળ છું બસ છું જ હતો હવે નથી કશું જ નથી અશ્વત્થામાં નથી હાથી નથી પશુ નથી પ્રાણી નથી 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 કશું જ નથી 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 માત્ર સુનકારમાં શમી જતા થોડાક શબ્દો સંભળાય છે કોઈને સંભળાય છે આ ટોળા વિનાના વનથી કેટલું છેટું હશે અયોધ્યા હવે તરણાય વાગે છે તલવાર થઈ મારા બહુ દુઃખે છે ઘા આ કેળા વિનાના વનથી કેટલું જટાયુનું જે ક્રંદન હતું એ ક્રંદન તમને અહીંયા જરા જુદી રીતે હસ્તીના ચિત્કારમાં ટ્રાન્સફોર્મ થતું દેખાશે થોડી પણ સુનકાર પછી પાર્શ્વપટ ઉપર પ્રકાશ ધીરે ધીરે ઓલવાય છે પહેલાં ડાબી તરફના પડદા ઉપર પછી જમણી તરફના છેલ્લે વચલા પડદા ઉપર અંધકાર પછી મંચ પર અંધકાર એટલે હું ડિરેક્ટર હોઉં તો મારે મારા પ્રકાશ નિયોજકને કહેવાનું કે દોસ્ત એક પછી એક લાઇટો બંધ કરવાની છે અને અવાજ અને પ્રકાશ છે એ બેને એ બેની જુગલબંધી કરવાની છે અમારા વિદ્યાર્થીઓને હું અવાજ અને પ્રકાશની જુગલબંધી સમજાવવા માટે ટંકોરી અને દીવીનું ઉદાહરણ આપું એ બધે હું કહેતો હોઉં છું ને અહીંયા એક પાછું કહી દઉં કે બે વસ્તુનું બેલેન્સ હોય એટલે તમે દીવો કરતા હો ત્યારે તમારા હાથનો એક લય હોય અને ટંકોરી વગાડતા હો ત્યારે તમારા હાથનો બીજો લઈ હોય પણ જો તમને બે વસ્તુ ફાવે તો જ ફાવે એટલે એટલે મારા જેવો નવો નિશાળીયો હોય તો ટંકોરી વગાડવા જાય તો દીવો આમ થઈ જાય ને દીવો આમ સોન તો અવાજ અને પ્રકાશને આવી સરસ રીતે એમણે સાંકળ્યા આખું નાટક છે મહાભારત તો તમને ખબર છે કે યુદ્ધ જન્ય વિષાદનું નાટક છે એ વિરતીનું નાટક છે મહાભારત પોતે વિરતીનું કાવ્ય છે બધા બાજી મેર્યા બધા બાજી મેર્યા અને બાજા ત્યારે ઉલટપૂર્વક બાજા દાંત ભીસીન બાજા અને પૂરું થયું ત્યારે રોવા માટે કોણ રહ્યું બધા રોયા જેટલા બચ્યા એટલા રોયા તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અને કેટલા બધા યુદ્ધોની વચ્ચે આપણે લોકો બચી રહ્યા છીએ ત્યારે આ નાટકમાં એવો એક સે છે એવો એક સૂર છે એ એ તમને હું સંભળાવું એ પેલી બહેન કે છે એવો છે કે બહેનો આ નાટકમાં રસપ્રદ છે દાખલા તરીકે પલ્લવી છે એ તો છે પણ પેલી કાશી નામની જે મહાવતની પત્ની છે ને એ બહુ જ રસપ્રદ છે અને એક મા તરીકે એ પેલા મદનની અને જોવે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે ક્યાંય એનો સમય નથી પણ જો પલ્લવી કે છે કે એના મનના સુનકાનું આલેખન કોઈ મહાકાવ્ય કોઈ પુરાણે કોઈ ઇતિહાસે નથી કર્યું કેમ કે મહાકાવ્યો પુરાણો ઇતિહાસો લખાયા છે પુરુષોને હાથે ને આ યુદ્ધ આ યુદ્ધ પછીના જીવનનો એ ભીષણ સમય દેખાય માત્ર નારીના નેત્રોને જીતેન્દ્ર તો આ લોકો વધારે સેન્સ કરી શકે છે હસ્તિનાપુરમાં ઇન્દ્રપ્રસ્થમાં દ્વારિકામાં ગંધારમાં મગધમાં અને મણિપુરમાં ડુસકાઓ દબાવીને નારીઓએ વિજયના સાથિયા પોતાના આંગણે થરતરથી આંગળીઓથી પૂર્યા હશે બધા લોકેશનમાં લઈ ગયા આપણને અને બધી જ જગ્યાએ સાથિયા તો વિજયના પૂર્યા છે પણ આંગળીઓ સ્થિર નથી કેમ કે બધાએ અને ગુમાવા છે પેલી અવક્ષહિણી સેનાઓના સંજયને એ ન દબાયેલા દેખાયેલા અસંખ્ય અદના સ્ત્રીઓ પુરુષો બાળકો કોઈ નથી દેખાયા કોઈ છે સેનાનો ભીસ્તી કોઈ રસોયો કોઈ લવાર કોઈ દરજી કોઈ મેલા ઉઠાવનાર કોઈ મરદા ઉઠાવનાર વસવાયા બધા વસવાયા સામંતોના શ્રીમંતોના કપટ વિદ્યાવંતોના અબૂધ અદના આદમીઓ બધા ને એમની વચ્ચે છે જરા ઠીકઠાક ભાગમાં એ સેનાના પશુપાલકો કોઈ કામ કરે છે ઘોડારમાં કોઈ ઊંટખાનામાં ગૌશાળામાં કોઈ ગાડર બકરા તેતર અને કુકુટ ઉછેરનારા રાજવીઓને યુદ્ધના ભોજન માટે અંત વગરના વાડા પાંજરા ગમાણ ખાના શું કહેતા હશે એ જગ્યાઓના સમયે જીતેન્દ્ર મને નામોની આટલીએ પડી નથી કેમ કે એમના અસલી રૂપ હવે હું જાણી ચૂકી છું આ તારી અનોખી રંગભૂમિ ઉપર આવીને મજા એ વાતની છે કે પાંડવોની સેનામાં આવી સેવા કરનારાઓ છે એ ઘાયલ થયા તો એની શુશ્રુષા કૌરવોની સેનામાં આવું કામ કરનારા મને એમ છે કે આ તો ટ્રેજિક કહેવાય એવી અથવા તો આ આશ્વાસન લેવા જેવી ઘટના છે તો પછી ગીત આવે છે રામુ ગાય છે કે રાજાજી યુદ્ધ જીત્યા અને અમે જિંદગાની હરા રે યુદ્ધ જીતાય છે પણ જિંદગાની હરાતી હોય છે હવે આપણને પહેલા અશ્વત્થામાં રસ પડવો જોઈએ એ કે છે આ બધું તો બરાબર એ અશ્વત્થામાં આવીને કહે છે કે હું એક અજાણ્યો માણસ છું અને મારે તમારી સાથે વાત કરવી છે એમ અને વાત કરતા કરતા એ કે છે કે મારું શું તમે હાથીની ચિંતા કરી પણ મારું શું એટલે હવે એક સરસ કથાનક અશ્વત્થામન છે કયા અશ્વત્થામન જે મેનેજર થઈને અત્યારે વિરાજમાન છે કેન્ટીનમાં પલ્લવી એને પૂછે છે કે હશે તમે એ કે છે હું અશ્વત્થામાં છું એટલે પેલા બંને જણા એ કે છે કે જા આવે ચટકી ગયું તારું હેલો આવ્યો છો તું છે ને અસ્વત્થા તો કે ના ના હું ખરેખર અશ્વત્થામાં છું અને પછી કન્વિન્સ કરવા માટે જે દલીલો અથવા તો જે જે પ્રકારની વાત એને રજૂ કરવી પડે છે તર્ક સાથે હશે પણ જો તમે અશ્વત્થામાં હો તો તમારા શસ્ત્રો વસ્ત્રો રથ બથ બધું ક્યાં મારા એ સવાલનો જવાબ આપો એટલે પેલો કહે છે કેમ આવા પાગલ જેવા સવાલો પૂછો છો તમે બેન હવે આવું હિરોઈનને કીધું એટલે હીરો ખીજાણા ઈરો કે છે હે મરવાનો થયો છે મૌલા પહેલાના ધનુષ બાણ મુકુટ ને રથ ક્યાંથી હોય આજે તૂટી ન ગયા હોય એ ક્યારના આમ તેમ સ્વગતની જેમ બોલે છે બાણો તો બસ પંચોતેરક વર્ષ ચાલેલા ઘોડા તો એથી એ વહેલા મરી ગયેલા છેલ્લે હા યાદ છે મને છેલ્લે સુધી રહ્યું હોય મારી પાસે તો મારું કવચ યવન સમ્રાટ અલીક સુંદર ચડી આવ્યો ત્યારે પૂર્વ વંશના પહેલાં રાજાના સૈન્યમાં એક સાવ અજાણ્યા પદાથી સૈનિક રૂપે હું લડેલો લ્યો હવે એના ભાગે એના ભાગે આ આવ્યું છે કે એને એલેક્ઝાન્ડરની સેનામાં પગે ચાલતા સૈનિક તરીકે એણે કામ કર્યું છે કોણે અશ્વસ્થામાં એ અશ્વત્થામા ફ્રોમ મહાભારત કમ્સ ટુ ધી ટાઈમ ઓફ હિસ્ટ્રી ગ્રીક સોલ્જરો યુનો ઘા કરે ને મારા કવચને આંચ ન આવે ત્યારે ડઘાઇને જોઈ રહેતા ને મને હસું આવતું પછી એ ધંધાતીવ કંટાળી ગયો ને મેં કથા કહેવાનો વ્યવસાય ચાલુ કરેલો જે મહાભારત હું લડેલો એની જ કથા પછી હું કહેતો મારી મસાલા ભભરાવીને હ હવે આ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લીધો છે લાસ્ટ વીકથી સરદાર અશ્વસ્થ સિંઘના નામે પણ થયું તમને માન્યામાં આવે એવો વેશ ચડાવીને મારા ગુરુપુત્રનો પ્રશ્ન પૂછવા તમારી પાસે આવું પછી એનો વિમર્શ છે આગળ પણ આ અશ્વત્થામાં છે જેને એલેક્ઝાન્ડરના સેનામાં ભાલા લઈને હાલતા હાલતા લડવાનું પણ આવ્યું છે અનેક ભાષાઓ શીખ્યો છે આ અશ્વત્થામાં કેમ કે દરેક સમયની ભાષા એણે શીખવી પડે છે એટલે એ ફ્રેન્ચ પણ શીખ્યો છે એ રશિયન પણ શીખ્યો છે એ સંસ્કૃત પણ શીખ્યો છે સંસ્કૃતમાં તો એની ટપાટોપી છે છોકરી સાથે એ કે છે કે તું બહુ સંસ્કૃત રહેવા દે તો નહીં આવડે તો આવા કેટલાક રસપ્રદ એન્કાઉન્ટર્સ છે આ નાટકમાં બીજી ઘણી વાતો છે કાશીની પણ બહુ જ રસપ્રદ વાતો છે કાશી એ બહુ સરસ રીતે એક છેવાડાના માણસો છે એ કેવી રીતે રાજકાજને અને સત્તાને જોતા હોય એ દ્રષ્ટિકોણથી કાશીનું એક સરસ ઉદ્ગાર ચોપન પંચાવનમાં પાના ઉપર છે હું વાંચવાનું જતું કરું છું પણ આ જે વેરિયેશન છે અવાજોના કોઈ કાશી બોલી રહી છે કોઈ ક્યાંક તો કેવું થાય છે કે લેખકે એક પ્રયુક્તિ કરી છે કે કાશીનો અવાજ ચાલતો હોય અને નેરેટર કાશી હોય અને મંચ ઉપર માઇમ ભજવાતું હોય ને એમાં નકુળ આવતો હોય ને સહદેવ આવતો હોય ને યુધિષ્ઠિર આવતો હોય ને કથા કહેનારી કાશી હોય અને કથા બતાડતા હોય ઓરિજિનલ જે તે સમયના પાત્ર તો આવા જે બધા ગૂંથણીના જે બધા સરસ કળાત્મક કહેવાય એવા જે નમૂનાઓ છે આ નાટક એ રીતે બહુ જ રસપ્રદ નાટક છે છેલ્લે મને એમ છે કે આમાં થોડા ગીતો છે એ ગીતો નાટકનું જે નાટકમાં ગીતો શું કામ આવે તો નાટકમાં ગીતો છે એ નાટકનો જે અંતર્નિહિત ભાવ હોય એને ઘૂંટવા માટે આવે એક ઘટનામાંથી બીજી ઘટનામાં નાટકને લઈ જવા માટે આવે એક સ્થળમાંથી બીજા સ્થળમાં નાટકને લઈ જવા માટે આવે એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં નાટકને લઈ જવા માટે આવે અને ક્યારેક નિષ્કર્ષ રજૂ કરવા માટે આવે નાટકમાં પદ્યનો વિનિયોગ છેલ્લે એવું એક ગીત તમને કહું કેમ મકનજી ક્યાં ચાલ્યા નાટક છે તો કેમ મકનજીમાં બહુ બધા સરસ ગીતો છે નિમેશભાઈએ બહુ સરસ રીતે કમ્પોઝ કરેલા હવે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે નાટકમાં ગીતો આવતા હોય ને એ નાટક માટેના ગીતો હોય ગીતો માટે નાટક ન હોય એટલે આપણા નાટ્યકારોને ઘણી વખત અમથા અમથા ગીતો ગાવાનો શોખ થઈ જાય છે અને ઘણી વાર એમ થાય કે હવે અહીંયા શું જરૂર હતી એમ દાખલા તરીકે ઝાલકામાં કેટલાક બહુ જ સરસ ગીતો છે રાયનો પર્વતમાં કેટલું બહુ જ સરસ પદ્ય છે મિથ્યાભિમાનમાં કેટલું બહુ જ સરસ પદ્ય છે પણ તમે એ પદ્ય છે એ નાટકને કેવી રીતે સપોર્ટ કરે છે કેવી રીતે એને ઉપસાવે છે એનો વિચાર કરો તો તમને ખ્યાલ આવે અહીંયા કેટલાક સરસ ગીતો હતા એમાંનું એક છે એ કહીને આપણે આ વાત પૂરી કરીએ ક્યાં ના આપણે બધા આમ બે જણા બોલીએ છીએ ને તમે સાંભળો છો અને વ્યાસ મુનિને તો પ્રશ્ન હતો કે કોણ સાંભળશે કોઈ નથી સાંભળતું તમે કઈ કેવા જાઓ ને એ લોકો એમ કે છે અમે તો બેરા છીએ કોણ તારી કાને ધરશે વાત કોણ તારી કાને ધરશે વાત હવે આ મને એક ધાર સુ હું કોઈ મ્યુઝિક કમ્પોઝર નથી પણ મેં શ્રુતિને વિચારી જોઈ તો મને એવું લાગ્યું કોણ તારી કાને આવું જોયું ગફલતમાં ના રહેતો ગાંડા આ છે માનવ જાત કોણ તારી કાને ધરશે વાત મૂળ કથાનો હાથી કેવો મૂંગો મૂંગો મર્યો બોધ પાઠ લ્યો બંધ કરો બકવાસ તમારો અમે કરી તે કથા અમે જે તે જ ઇતિહાસ અમે કરી તે કથા અમે જે લખ્યો તે જ ઇતિહાસ બધાનો આવો દાવો હોય અમે કરી તે કથા અમે જે લખ્યો તે જ ઇતિહાસ લુલા ભૂલા અટુલિયાનો એમાં આશો ત્રાસ ભોજન કાજે ભેગી થઈ છે આજ અમારી નાત ભોજન કાજે ભેગી થઈ છે આજ અમારી નાત કોણ તારી કાને ધરશે વાત તો આવા કેટલાક સરસ ગીતો છે ખબર નથી કોના કાને આ વાત પડશે અને કાને ધરેલી વાત છે એ હૈયામાં કેટલી સ્થિર થશે ખબર નથી પણ અશ્વત્થામાં આજે પણ જીવે છે અને હણાય છે હમણાં બહાર નીકળશું અને દરવાજાની બહાર એકાદો અશ્વત્થામાં ક્યાંક હણાઈને પડ્યો હશે વી ડોન્ટ નો આપણને ખબર નથી તો આ જે નિયતિ છે મનુષ્ય જાતની કે જેમાં કારણ વગરના કેટલાય વધેરાઈ જાય છે એ જે કારણ વગરના વધેરાય જનારાઓ છે એમાંના એકને અહીંયા સીતાંશુભાઈ મંચ ઉપર લઈ આવ્યા છે અને મંચ ઉપર લઈ આવ્યા છે ત્યારે નાટક પૂરું થાય ત્યારે આપણે બધા એને નેપથ્યમાં લઈ જઈએ છીએ બેક સ્ટેજમાં જઈને આપણે મળીએ છીએ ત્યાં બેઠેલો જોઈએ છે ત્યારે એમ થાય છે કે તને તું છો તો ખરો અંદર તું મરી ગયો તો પણ તું છો તો આ નિર્દોષના નિકંદનની ધરાર વાત કરતું ગજ પર્વ છે કેટલાક સમય એવા હોય કે તમારે ધરાર વાત કરવી પડે કેટલાક સમય એવા હોય કે તમને એમ થાય કોઈ નથી કહેવું જવા દે તેલ લેવા કીધું ત્યાં તો આ એકદમ વોકલ થઈ જવાની અને એકદમ મૂંગા થઈ જવાની જે બે અવસ્થાઓ છે એ બંને અવસ્થાઓ નર્યા મૌનની અને નરી વાગ્મિતાની એ બંને અવસ્થાઓ કદાચ અશ્વત્થામા નામના આ કેરેક્ટરની નિયતિ છે અને એને જરા જુદી રીતે આપણી ભાષામાં મહેશ ચંપકલાલે જરાય અતિશયોક્તિ મહાભારત વિશેનું એક અર્થઘટન પણ બહુ સરસ હતું આમાં એ કહે છે કે મહાભારતની શરૂઆત છે ને એ કામદેવના પૂજનથી થાય છે અને એનું સમાપન છે ને એ યમદેવના પૂજનથી થાય છે એટલે કામદેવ અને યમદેવની અર્ચના વચ્ચેનો જે કંશ છે એ કંશ નાનો એવો કંશ એ મહાભારત છે આ કવિ શીતાંશુ નું અર્થઘટન છે એક આખા મહાભારત મહાભારતને એમણે દોઢ લીટીમાં આ રીતે આપણી પાસે કંશમાં મૂકી દીધું ની બહાર કેટલું બધું છે આજે આપણે કંસમાં રહીને જેટલી વાત કરી શક્યા એટલી વાત તમારી સૌની સાથે વહેંચવાની બહુ મજા આવી નાટક વાંચવાનું તમને આને આધારે મન થશે તો આપણો આ પ્રયત્ન છે એ સાર્થક થશે ચિતાંશુભાઈના બીજા નાટકો પણ બહુ જ રસપ્રદ છે એમણે જે રૂપાંતરો કર્યા છે દાખલા તરીકે તુખાર પરેશ રાવળ જેવા કલાકારને જે નાટકે રજૂ કર્યા એવા એવા બહુ બધા નાટકો વૈશાખી કોયલથી શરૂ કરીને લેડી લાલ કુંવર જેવા બધા રૂપાંતરો એમણે કર્યા છે રૂપાંતરોમાં પણ એમની એક સર્જકતા છે એ આપણને દેખાય છે કે આકલન કરવાની પરભાષી કૃતિને કેવી રીતે એડોપ્ટ કરાય અને એને કેવી રીતે આપણા આપણા વાતાવરણની બનાવાય એનો એમણે સરસ પ્રયોગ મકનજી અને આ માણસ મદ્રાસી લાગે છે બહુ જ સરસ નાટક છે મજા પડ્યું છે થોડું વોકલ છે પણ વોકલ નાટકે તો વોકલ જ થવાનું છે અને અત્યારે તો સમય જોર જોરથી ગાંગરવાનો છે તો આ સમયમાં નવેસરથી સાયકલની એજન્સી નાખવાના કન્ટ્રાક્ટ લઈને આવેલા મદ્રાસીભાઈને તમે નેનો ગાડીની સાથે સાંકળી શકો એમ નેનોના કારખાના સાથે અને એ કોન્ટ્રાક્ટની બધી વાત જે પોલિટિકલ પ્રકારની જે અફડાતફડી છે તમે એમાં જઈ શકો આપણો તો મુદ્દો અશ્વત્થામાં હતો એટલે હું આ મદ્રાસીભાઈ પાસે ગયો નથી એ મદ્રાસીભાઈ તો પાછા વિચિત્ર પ્રકારનું મમ ક્ષુાગ્રસ્ત અસ્તિ એમ કરીને મને મને ભૂખ લાગી છે એમ કહેવા માટે એ જુદી ભાષા બોલે છે તો એ એક જુદી ભાષા લઈને મદ્રાસી નાટક આવું નામનું એક નાટક એમણે કર્યું આદિવાસીઓનો પ્રશ્ન લઈને એમણે એ નાટક કર્યું તો મેં થોડાક બીજા નાટકો વિશે સેતસેજ સેતસેજ અડી લેવાનું એટલા માટે કર્યું કે તમારામાંથી કોઈકને તપાસ કરવાનું મન થાય કે ગૂગલ ઉપર છે કેટલીક ચોપડીઓ હવે મળતી નથી પણ જેને વાંચવી છે એ કોઈ પણ રીતે ચોપડી મેળવી લેવામાં લેવામાં માહેર હોય છે ઈશ્વર તમને એવા માહેર બનાવે એવી પ્રાર્થના બંને વક્તાના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશ બંને વક્તાઓને વંદન બંને વક્તાઓનો આભાર આ કાર્યક્રમની જાણ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી રિપોર્ટરશ્રી ફોટોગ્રાફરશ્રીનો આભાર આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે તો અમે એ માધ્યમ દ્વારા આગામી જે કંઈ કાર્યક્રમો હશે તેની જાણ આપણે કરીશું એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું ત્યારબાદ બાર ચા ની વ્યવસ્થા છે એને ન્યાય આપશો ફરીથી આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર